जो विद्यार्थी मित्रों आपने समतलमा गति नो अभ्यास करता था, समतलमा गति एमा पहला आपने सरेराश वेग विशे माहिती मेळवीए, जेनी व्याख्या तमे जाणो छो के कोई पण पदार्थे करेला कुल स्थानांतर अने ते माटे लीधेला समयना गुणोत्तरने सरेराश वेग कहे छे। धारो के आपणे कुल स्थानांतरने डेल्टा आर थी दर्शावीए, डेल्टा सदिश आर थी दर्शावीए अने लागता समयने डेल्टा टी थी दर्शावीए, तो सरेराश वेग ने आपणे डेल्टा आर छेदमां डेल्टा टी लखी शकीए छीए। आपणे तत्कालीन वेग गणवो होय, तत्कालीन वेग एटले कोई निश्चित समये वेग गणवो होय तो ए आपणे लखी शकीए v इक्वल्स टू लिमिट डेल्टा टी स्टेट्स टू 0 सरेराश वेग। तमने ए ख्याल छे के तत्कालीन वेग एटले शुं, तो के कोई निश्चित समये वेग, कोई निश्चित समये वेग केवी रीते मळे, तो कोई निश्चित समये वेग तमारे शोधवो होय तो ए सरेराश वेग जेटलो ज थाय, पण एमां एवो सरेराश वेग लेवो पड़े के जेमां समयने अति सूक्ष्म करवो पड़े। एटले तत्कालीन वेग एटले सरेराश वेग के जेमां समयनो लक्ष एटले लिमिट डेल्टा टी स्टेंड्स टू 0 लईए। सरेराश वेग की किंमत मूकी देशुं डेल्टा आर छेदमां डेल्टा टी। तमने ख्याल छे के लिमिट डेल्टा टी स्टेंड्स टू 0 ने आपणे दूर करीए तो डेल्टा जे छे ए डीमां फेरवाई जाय, એટલે v इक्वल्स टू आपणे लखी શકીએ dr / dt, જેને r બોટ થી પણ દર્શાવી શકાય। તો આમ આપણે તત્કાલીન વેગ v इक्वल्स टू લઈ આવ્યા dr / dt, જ્યાં r એ સ્થાન સદિશ છે અને કોઈ પણ સ્થાન સદિશને આપણે xy આમ પદ્ધતિમાં xik + yj દ્વારા રજૂ કરી શકીએ। તો તત્કાલીન વેગ v આપણે ગણવો હોય તો d/dt એમના એમ r ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ xi + yj, આ d/dt ને અંદર ગુણી નાખીએ એટલે dx/dt i કેપ અને dy/dt j કેપ। dx/dt એટલે x નું t પ્રત્યે વિકલન, એટલે x દિશાની ઝડપ અથવા તો x દિશાનો વેગ, વો dy/dt એટલે vy એટલે y દિશાનો વેગ। અહીં dx/dt એની જગ્યાએ આપણે લખ્યું છે vx, જેને x ડોટ થી પણ દર્શાવી શકાય, ડોટ એટલે વિકલન, t પ્રત્યે વિકલન, અને dy/dt એની જગ્યાએ આપણે લખી શકીએ vy એટલે કે y ડોટ। મિત્રો ક્યારેક તમને આ ડોટ નોટેશનનો પ્રશ્ન આવી જાય છે કે dy/dx એટલે શું, ડોટ નોટેશનમાં એટલે ડોટ પદ્ધતિમાં dy/dx ને શું લખી શકાય, તો મિત્રો આને કાઈ ના લખી શકાય, કેમ કે ડોટ સેમાં લાગે સમય પ્રત્યે વિકલન હોય એમાં લાગે, એટલે આમાં થોડું સેટિંગ કરવું પડે, અને dy/dt લખાય ગુણ્યા dt/dx લખાય। શું કર્યું જુઓ, dt વડે ગુણ્યું અને dt વડે ભાગ્યું, હવે આને તમે લખી શકો y ડોટ અને આને x ડોટ પણ નીચે લખી શકીએ, કેમ કે dt/dx છે એટલે x ડોટ પણ છેદમાં લખાય, એટલે ડોટ નો અર્થ સમજો, ડોટ નો અર્થ થાય t પ્રત્યે વિકલન, એમાં બીજું કાંઈ ના ચાલે, આ જે છે એ શું છે, એ y નું x પ્રત્યે વિકલન છે, એ ના ચાલે, t પ્રત્યે વિકલન હોય એમાં ડોટ નોટેશન આવે, તો અહીંયા t પ્રત્યે નહોતું એટલે t પ્રત્યે આપણે કર્યું ગુણી અને ભાગીને, તો આ રીતે ડોટ નોટેશન નો ઉપયોગ કરી શકીએ છીએ। વેગ ની દિશા કઈ રીતે મેળવી શકાય, તો વેગ આપણે મેળવી ગયા છીએ v બરાબર vxi vyj, જેની દિશા આપણને જોઈએ તો tan થીટા ની મદદ થી મેળવી શકાય। મિત્રો યાદ રાખશું કોઈ પણ સદિશ ની દિશા એનો y ઘટક ભાગ્યા x ઘટક થાય, જે તમને પહેલા પણ શીખવાડેલું છે, એટલે થીટા બરાબર tan ઇન્વર્સ y ઘટક છેદમાં x ઘટક એટલે vy ભાગ્યા vx દ્વારા આપણે રજૂ કરી શકીએ। તો આમ આપણે વેગની માહિતી મેળવી શકીએ છીએ। ત્યારબાદ આપણે પ્રવેગની માહિતી મેળવીએ, પ્રવેગ એમાં સૌથી પહેલા આપણે સરેરાશ પ્રવેગની માહિતી મેળવી, સરેરાશ પ્રવેગ કેને કે શું, સરેરાશ પ્રવેગ પદાર્થના વેગમાં થતા ફેરફાર, વેગમાં થતા ફેરફાર અને તે માટે
लागता कुल समय ना गुणोत्तर ने लागता कुल समय ना गुणोत्तर ने सरेराश प्रवेग कहे छे। धारो के आपने वो विचारी के कोई पदार्थ xy याम पद्धति मा जेने कार्टेशियन याम पद्धति केवाय આવી રીતે ગતિ કરે છે। ધારો કે કોઈ પતંગિયો છે ઉડે છે આવી રીતે, એ અહીંયા હતું એ બિંદુ પાસે, ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં, એ તમને યાદ છે, ધારો કે v1 હતો અહીંયા હતું ત્યારે એનો વેગ v2 હતો। ધારો કે અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય અહીંયા t t સમય હતો, અહીંયા t t Δt સમય એટલે એટલે અને a થી b બિંદુએ પહોંચતા લાગતો સમય ડેલ્ટા t થશે। હવે આ પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે એટલે પદાર્થના વેગમાં ડેલ્ટા t સમયગાળામાં ડેલ્ટા t સમયગાળામાં થતો ફેરફાર डेल्टा v बराबर v2 माइनस v1 द्वारा दर्शाई सका। आती सरेराश प्रवेग जेने आपणे एवरेज a આવી રીતે દર્શાવી શકીએ, જે થઈ જશે વેગનો ફેરફાર એટલે ડેલ્ટા v ભાગ્યા લાગતો સમય એટલે ડેલ્ટા t। પ્રશ્ન એ છે કે અહીંયા પ્રવેગની દિશા કઈ હશે, તો જો આ v2 ની દિશા છે, દેખાય છે તમને મે v2 નો ઇક્વલ એટલે કે સમાન સદિશ દોર્યો, પછી આ v1 ની દિશા છે, જો આ v1 ની દિશા છે, આ v1 નો સમાન સદિશ દોર્યો, હવે v2 - v1 છે એ આ થશે, તમને ખ્યાલ છે હેડ હેડ મેચ થાય છે એટલે આ ધન હશે અને અહીંયા ટેલ ટેલ થતું એટલે આ ઋણ હશે, એટલે આ સદિશ v2 - v1 દર્શાવે એટલે આ સદિશ ડેલ્ટા v દર્શાવે, એટલે આ પદાર્થ જ્યારે ગતિ કરશે ત્યારે પ્રવેગની દિશા આ દિશા હશે। સા માટે પ્રવેગની દિશા આ હશે, કેમ કે જોઈ શકો છો કે વેગના ફેરફારની દિશા આ છે। ઘણા બધા વિદ્યાર્થીઓ શું વિચારે, પ્રવેગ એટલે એટલે વેગની દિશામાં, પ્રવેગ વેગની દિશામાં નથી હોતો, પ્રવેગ વેગના ફેરફારની દિશામાં હોય છે। અને તમે જોઈ શકો છો અહીંયા કે વેગ અને પ્રવેગ બે જુદા જુદા છે, અલગ અલગ દિશામાં। આપણે જોયું અહીંયા ત્રિકોણના નિયમનો ઉપયોગ કરી અને ડેલ્ટા v ની દિશા કાઢી, જે આ આવી એટલે પ્રવેગની દિશા આ કિસ્સામાં આ હશે, સરેરાશ પ્રવેગની દિશા, સરેરાશ પ્રવેગની દિશા આકૃતિમાં દર્શાવેલ છે। હવે આપણે તત્કાલીન પ્રવેગ ગણવો છે, તો મિત્રો પહેલા આપણે વિડિયો સ્ટોપ કરી અને આટલું લખાણ લખી લેશું, ત્યારબાદ આપણે તત્કાલીન પ્રવેગ વિશે માહિતી મેળવીશું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તત્કાલીન પ્રવેગની માહિતી મેળવીએ। સરેરાશ પ્રવેગ આપણે હમણાં જ જોઈ ગયા, સરેરાશ પ્રવેગ જે થાય છે a બરાબર ડેલ્ટા b છેદમાં ડેલ્ટા t। તત્કાલીન પ્રવેગ જેને તમે તાત્ક્ષણિક પ્રવેગ પણ કહી શકો, ફરી પાછું કહે છે કોઈ નિશ્ચિત સમયે પ્રવેગના મૂલ્યને તત્કાલીન પ્રવેગ કહે છે, જે સરેરાશ પ્રવેગ જેટલો જ થાય પણ એમાં સમયને અતિ નાનો લેવો પડે એટલે એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ધ્યાનમાં લેવું પડે। અહીં સરેરાશ પ્રવેગની કિંમત મૂકી દઈએ, સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા b છેદમાં ડેલ્ટા t, લિમિટ દૂર કરશું એટલે ડેલ્ટા d માં ફેરવાઈ જશે એટલે આને આપણે લખી શકીએ db / dt, અથવા એને આપણે v ડોટ થી પણ દર્શાવી શકીએ। તો આ આ આપણે તત્કાલીન પ્રવેગ માટે એક્સપ્રેશન મેળવ્યું, હવે એમાં વેગની કિંમત મૂકી દઈએ। થોડી વાર પહેલા આપણે લઈ આવ્યા કે v એટલે શું, તો કે vxi + vyj,
એટલે એટલે a બરાબર થઈ જશે d by dt of vx i cap અને d by dt of vy j cap. આને આપણે dvx by dt એને x દિશાનો પ્રવેગ કહેશું એટલે ax, dvy by dt એટલે y દિશાનો પ્રવેગ એટલે ay. તો આ રીતે આપણે પ્રવેગને પણ ઘટક સ્વરૂપે કાઢી શકીએ, જેનું મૂલ્ય તમને ખ્યાલ છે. કોઈ પણ સદિશનું મૂલ્ય કઈ રીતે મળે? પ્રવેગનું મૂલ્ય અંડર રૂટ x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ, અને દિશા દિશા tan થીટા પરથી મળશે. y ઘટક એટલે ay છેદમાં x ઘટક એટલે ax. તો આમ થીટા બરાબર થઈ જશે tan ઇન્વર્સ y ઘટક છેદમાં x ઘટક એટલે ay / ax. વળી v બરાબર તમે જાણો છો કે dr / dt થાય. આથી પ્રવેગ કે જે તમે તારવી ગયા dv / dt, એમાં v ની આ કિંમત મૂકી આપણે એક વખત ઘટક સ્વરૂપે કિંમત મૂકી, એક વખત વિકલન સ્વરૂપે કિંમત મૂકી, તો d / dt v ની જગ્યાએ d / dt of r, તો એને આપણે લખી શકીએ a equals to d square r / dt square. એટલે એટલે r ડબલ ડોટ એટલે શું? તો કે r નો t પ્રત્યે દ્વિતીય વિકલન, દ્વિતીય વિકલન. ત્યારબાદ મિત્રો આપણે અચળ પ્રવેગની ગતિના સમીકરણો તારવવાના છે. સમતલમાં ગતિ માટે અચળ પ્રવેગની ગતિના સમીકરણો તારવો. મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓને આ આવડે છે, તકલીફ ક્યાં થાય છે? આ પ્રશ્ન ત્રણ રીતે પૂછાઈ શકે. એક કલનશાસ્ત્રની મદદથી, બીજું પૂછાય કાઇનેમેટિક્સના સમીકરણો તારવો, અથવા એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો, જે આપણે બંને રીત ત્રીજા ચેપ્ટરમાં કરી ગયા છીએ. પેલા ત્રણ સમીકરણ હતા ને, v ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી, ડી ઇક્વલ ટુ યુ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર, અને v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ટુ એ ડી, એ તારવવાના છે. જે આપણે સંકલન વિકલનથી તારવી ગયા તમને યાદ હોય તો, જે કલનશાસ્ત્રની રીત કહેવાય. એના સિવાય બીજી રીત આલેખની રીત દ્વારા આપણે તારવી ગયા, જે એક પરિમાણ માટે અથવા કાઇનેમેટિક શબ્દ હોય ત્યારે એ રીત કરવાની. સદિશ તારવણી ક્યારે કરવાની? જ્યારે એવો શબ્દ હોય કે સમતલમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવો, ત્યારે અને માત્ર ત્યારે જ તમારે આ સદિશની રીત કરવાની. પહેલા આપણે એના પ્રારંભિક પ્રાચલો વિશે માહિતી આપી દઈએ. ધારો કે કોઈ પદાર્થ અચળ પ્રવેગ સદિશ A સાથે દ્વિપરિમાણમાં ગતિ કરે છે, t બરાબર 0 સમયે તેનો વેગ v0 છે, એટલે પ્રારંભિક વેગ v0 છે, અને t બરાબર t સમયે તેનો વેગ v છે. સ્થાન r0 અને આ અનુક્રમે છે, એટલે શું? t બરાબર 0 હતું ત્યારે r0 હતું, અને t બરાબર t છે ત્યારે r છે, એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનો આપેલા છે. હવે હવે આપણે એ જાણીએ છીએ કે પ્રવેગ એટલે શું થાય. તો કે પ્રવેગ એટલે અચળ પ્રવેગ હોય, ધ્યાનથી સાંભળજો, પ્રવેગ અચળ હોય
त्यारे सरेराश प्रवेग अने तत्कालीन प्रवेग बे सरखा थाय। प्रवेग अचल होय त्यारे सरेराश प्रवेग अने तत्कालीन प्रवेग सरखा थाय। थाय ज ने विचार्यु तमे કેમ કે અચળ છે, અચળ એટલે કોઈ પણ ક્ષણે એટલો જ હશે જેટલો સરેરાશ હશે, તો એને અચળ કહેવાય। અલ્યા સમજ્યા? એટલે પ્રવેગ એટલે શું? તો કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર, એટલે v - v0 ભાગ્યા સમય, એટલે t - 0। તો આને તમે લખી શકો ap = v - v0। એટલે v બરાબર v ને સૂત્રનો કરતા બનાવો, v0 ને આ બાજુ મૂકી દો, એટલે v0 + at બરાબર v થઈ જશે, જે તમારું પહેલું સમીકરણ છે જેને આપણે ઘટક સ્વરૂપે લખી। ઘટક સ્વરૂપ એટલે તો પહેલા યાદ રાખવાનું કે કોઈ પણ સદિશના ઘટકો અદિશ હોય, કોઈ પણ સદિશના ઘટકો અદિશ હોય, એટલે એમાં ક્યાંય i j k લખતા નહીં। i j k એ એકમ સદિશ દિશા દર્શાવે, સદિશ માટે જ ઉપયોગમાં લેવાય। હવે આના ઘટકો લખીએ છીએ, જુઓ x ઘટક એટલે vx v0x ax અને b, આ સમીકરણનો x ઘટક લખ્યો એટલે બધામાં જુઓ સદિશની દિશા નીકળી ગઈ અને નીચે x લાગી ગઈ। એનો અર્થ સમજજો, હવે y ઘટક લખવું હોય તો vy બરાબર v0y + ay2, આ રીતે આપણે એનો y ઘટક લખી શકીએ। હવે આપણને બીજું સમીકરણ તારવવું છે, તો હવે આપણે સ્થાનાંતર તારવવું છે, અને સ્થાનાંતર એટલે તમે જાણો છો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કે r - r0 બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય। તો અહીં સરેરાશ વેગ કેટલો થશે? તમને ખ્યાલ છે કે જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે સરેરાશ વેગ થાય v નોટ + v / 2, એટલે બંને વેગોનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા લાગતો સમય, એટલે t। કશું નથી કર્યું, સરેરાશ વેગ લખ્યો છે v0 + v/2 into t। આ ક્યારે વપરાય? જ્યારે સમય સમાન હોય ત્યારે અને અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે। ત્રીજા ચેપ્ટરમાં આવા કેસ કર્યા હતા કે સરેરાશ વેગ એટલે 2v1 v2 / v1 + v2, સરેરાશ વેગ એટલે v1 + v2 / 2। આ અંતર સમાન હોય ત્યારે, આ સમય સમાન હોય અને અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે। તો આપણી ગતિ અચળ પ્રવેગી ગતિ છે, એટલે મેં આ સમીકરણનો ઉપયોગ અહીંયા કર્યો છે। તો હવે અહીંયા આપણે v ની કિંમત મૂકી દઈએ, r - r નો એને ડેલ્ટા r થી દર્શાવીએ, કેટલીક વાર આવું થશે એટલે ડેલ્ટા r v0 + v, એ v ની કિંમત આ રહી, જો દેખાય છે મૂકવામાં v0 + at / 2 into t। તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા r બરાબર v0 + v0 એટલે 2v0, અને આ t ને અંદર લઈ લઈએ એટલે into t, પછી અહીંયા આવી જશે a અને t અંદર આવી ગયો એટલે at2 છેદમાં 2 હતું એટલે બાય બાય કરના બાય બાય, એટલે ડેલ્ટા r બરાબર v0t + 1/2 at2, જે તમારું બીજું સમીકરણ છે એને ઘટક સ્વરૂપે લખીએ। તો x ઘટક, સ્થાનાંતરનો x ઘટક એટલે ડેલ્ટા x બરાબર v0xt + 1/2 axt2, પછી y ઘટક લખીએ એટલે ડેલ્ટા y v0yt + 1/2 ayt2, આ રીતે આપણે એને ઘટક સ્વરૂપે લખી શકીએ। હવે આપણે ત્રીજું સમીકરણ તારવીશું, જે અચળ પ્રવેગી ગતિનું છેલ્લું સમીકરણ છે। પહેલા આપણે વિડિયો સ્ટોપ કરી અને લખી લેશું।
चलो तमे लखी लीधु हशे। आपणे त्रीजुं समीकरण तारवुं छे जेमां आपणे बीजा समीकरणनो उपयोग करशुं। समीकरण बे એટલે ડેલ્ટા આર ઇક્વલ્સ ટુ વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર। તમે જોઈ શકો છો કે આમાંથી ટી કોમન છે એટલે મળશે તમને વી ઝીરો પ્લસ એટી બાય ટુ। આમાંથી એટી ના સૂત્રનો કરતા બનાવો એટી। આ સમીકરણમાંથી આપણે એટી બરાબર શું લખી શકીએ v minus v zero એની કિંમત મૂકી આપણે તો ડેલ્ટા r બરાબર v zero એમ ના આવે at ની જગ્યાએ આવી જશે v minus v zero ભાગ્યા 2 અને t ની જગ્યાએ આવી જશે આ સમીકરણ ઉપરથી t ના સૂત્રનો કરતા બનાવીએ છીએ t બરાબર v minus v zero by a v minus v zero by a। તમે જોઈ શકો છો કે AT અને T ની કિંમત મૂકી બીજું કશું જ નથી કર્યું એટલે ડેલ્ટા R બરાબર થઈ જશે અહીંયા લસા લઈ રહીએ 2V0 V - V0 / 2 અને અહીંયા આવશે V - V0 / A। તો અહીં આ V એમ ના એમ 2v0 minus v0 એટલે v0 by 2 v minus v0 by a। આ 2a ને આ બાજુ આવવા દઈએ એટલે લખી શકીએ 2a dot delta r dot લખશું। શા માટે dot લખશું થોડીક વારમાં ખબર પડશે। જુઓ v plus v0 ને v minus v0 એટલે શું થાય v square minus v0 square। કોઈ પણ સદિશનો વર્ગ અદિશ થાય આમાં ભૂલથી ગાંડા થઈને આવું કરીને નાખતા આપણે ભણી ગયા છીએ કે a dot a a square થાય અને a cross a 0 થાય એટલે જો સદિશનો વર્ગ લખતા હો તો એ અદિશ જ થાય। હવે જુઓ આ અદિશ આ અદિશ તો જવાબ એ અદિશ આવે તો આ બાજુ ગુણાકાર અદિશ ગુણાકાર હોવો જોઈએ એટલે અહીંયા dot મૂક્યો। કેમ કે ડાબી જમણી બાજુ અદિશ છે તો ડાબી બાજુ અદિશ ગુણાકાર જ આવવો જોઈએ। હવે એના ઘટકો લખીએ તો ઘટક સ્વરૂપે આપણે આને લખી શકીએ 2a ડેલ્ટા x। ઘટક લખતા હોય એટલે અદિશ હોય એટલે ડોટ કાઢી નાખવાનો મૂકાઈ નહીં કરવાની vx નો વર્ગ v0x નો વર્ગ 2a ડેલ્ટા y vy નો વર્ગ અને v0y નો વર્ગ। તો આ રીતે આપણે અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો મેળવ્યા। હવે આપણે આ ચેપ્ટરમાં નિયમિત પ્રવેગી ગતિ એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ UCM યુનિફોર્મ સર્ક્યુલર મોશન પછી સાપેક્ષ વેગ અને પ્રક્ષિપ્ત ગતિ આ ત્રણ ચર્ચા જ કરવાની છે ત્યારબાદ આપણે એના દાખલાની પ્રેક્ટિસ કરીશું। આજના વિડિયો લેક્ચર માટે આટલું ઘણું છે। વ્યવસ્થિત રીતે લખી નોટ્સ પીડીએફ બનાવી મને પર્સનલી વોટ્સઅપ કરજો। ધન્યવાદ મિત્રો।